કચ્છના નાના રણની અંદર આવેલ ઘુડખર બીજે ક્યાંય જોવા મળતા નથી અને આ ઘુડખરને જોવા માટે આ કચ્છના રણની અંદર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. રણની અંદર ઘુડખરની સંખ્યા ખૂબ જ છે અને સરકાર દ્વારા દર 5 વર્ષે આ ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2014માં થયેલી ગણતરીમાં 4451 જેટલી સંખ્યા હતી. કચ્છના નાના રણની અંદર આવેલ ઘુડખર બીજો ક્યાંય જોવા મળતા નથી અને આ ઘુડખરને જોવા માટે આ કચ્છના નાના રણની અંદર પ્રવાસી મોટી સંખ્યામાં આવતા હોય છે. રણની અંદર ઘુડખરની સંખ્યા ખૂબ જ છે અને સરકાર દ્વારા દર 5 વર્ષે આ ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2014માં થયેલ ગણતરીમાં 4451 જેટલી સંખ્યા હતી. આ વખતે 5000ની આસપાસ થવાની શક્યતા છે. આગામી 13 અને 14 માર્ચના રોજ આ ઘુડખરની ગણતરી કરવામાં આવનાર છે. તે માટે અભયારણ્ય દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ગણતરી માટે રણની અંદર 3 રિજિનલ ઓફિસર, 18 ઝોનલ ઓફિસર, 77 સબ ઝોનલ ઓફિસર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને અભયારણ્યના સ્ટાફ સહિત 1200થી વધુ લોકો આ ઘુડખરની ગણતરીમાં ફરજ બજાવશે. 362 જેટલા પોઈન્ટ ઉપર આ ગણતરી કરવામાં આવનાર છે. ધર્મેશ રબારી, ZHTV, કચ્છ.